નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ચોમાસું શરૂ થતાં જ ગુજરાતીઓ માટે ફરવા માટેની સૌથી બેસ્ટ અને સૌથી સુંદર જગ્યા એટલે કે પોલો ફોરેસ્ટ. પોલો ફોરેસ્ટના આ વિડીયોમાં પણ મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો, પોલો ફોરેસ્ટ એટલે કુદરતના હૃદયમાં વસેલું એક છુપાયેલું રત્ન. આ વિડીયોમાં અમે તમને મોહક પોલો ફોરેસ્ટ, તેના લીલાછમ વૃક્ષ, નદી, પહાડ, ડેમ અને મનમોહક સૌંદર્યની શોધ કરીને એક મંત્રમુગ્ધ પ્રવાસ પર લઈ જઈશું. અને કયા કયા સ્થળ ફરવા લાયક છે અને ત્યાં જમવા તથા અન્ય સુવિધાઓ કેવી છે અને તમે આ ટ્રીપ કેટલા રૂપિયામાં પૂર્ણ કરી શકશો અને આ જગ્યાએ આવતા પહેલાં કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન તમારે રાખવાનું છે તે તમામ માહિતી આ વિડીયો દ્વારા હું તમને આપીશ. તો ચાલો મિત્રો સાથે મળીને આ સાહસનો પ્રારંભ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે પોલો ફોરેસ્ટના લોકેશનની વાત કરીએ તો તેનું લોકેશન છે ગુજરાત રાજ્યમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં વિજયનગરમાં આ પોલો ફોરેસ્ટ આવેલું છે. મિત્રો, આ પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 180 કિલોમીટરના અંતરે આવેલું છે. આ પોલો ફોરેસ્ટ પહોંચવા માટે ગુજરાતમાંથી તમને કોઈ પણ જગ્યાએથી સરકારી બસ મળી રહેશે અથવા તો તમે પોતાનો પ્રાઇવેટ વ્હીકલ લઈને પણ તમે આ જગ્યાએ આવી શકો છો. તો મિત્રો, આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો આ જગ્યાથી જ આપણી પોલો ફોરેસ્ટની જર્ની શરૂ થવાની છે. એટલે કે જો આપણે અહીંયા પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યા હોય તો એ પ્રાઇવેટ વ્હીકલ મૂકવા માટેનું આ પાર્કિંગ છે. આ પાર્કિંગમાં પાર્કિંગ ચાર્જ કોઈ પણ પ્રકારનો લેવામાં આવતો નથી, તે બિલકુલ નિઃશુલ્ક છે. અને જો તમે સરકારી બસના માધ્યમથી અહીંયા પહોંચ્યા હશો તો પણ સરકારી બસ તમને અહીંયા જ ડ્રોપ કરશે. ઇનશોર્ટ, આપણી પોલો ફોરેસ્ટની જર્ની આ જગ્યાએથી શરૂ થવાની છે. મિત્રો, હવે આપણે અહીંયા આપણે વ્હીકલ પાર્ક કરી દીધું છે. તો વ્હીકલ પાર્ક કર્યા પછી આજે તમે જોઈ રહ્યા છો ત્યાંથી આપણી પોલો ફોરેસ્ટની શરૂઆત થાય છે. પોલો ફોરેસ્ટમાં અંદર જવા માટેનો આ મેઇન એન્ટ્રી ગેટ છે, જ્યાં તમે જોઈ શકો છો કે ત્યાં લખેલું છે વેલકમ ટુ પોલો ફોરેસ્ટ અને ઘણા બધા ટ્રીઝ પણ તમે જોઈ શકો છો. તો આ જે જગ્યા આપણે જોઈ રહ્યા છે ત્યાંથી આપણે પોલો ફોરેસ્ટ શરૂઆત થાય છે. એટલે આ જગ્યાએથી અંદર લગભગ આપણે 1-2 કિલોમીટર જેટલું જવું પડશે. તો જો ચાલતા ના જવું હોય તો અહીં આપણને પ્રાઇવેટ રિક્ષા અને સગડા મળી રહેશે, જે 10 રૂપિયા ભાડું રહે છે. તો મિત્રો, અંદર જવા માટે આપણે રિક્ષાનો જ ઉપયોગ કરવો પડશે અથવા તો ચાલતા જ જવું પડશે, કેમ કે ટુરિસ્ટ માટે અંદર પોતાનું પર્સનલ વ્હીકલ લઈને જવાનું અલાઉ નથી. તો મિત્રો, હવે આપણે અંદર જે જગ્યાએથી પોલો ફોરેસ્ટની શરૂઆત થાય છે તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ અને ત્યાં તમે એક સાઇનબોર્ડ પણ જોઈ શકો છો કે અહીંયા પોલો ફોરેસ્ટમાં જોવા લાયક અને ફરવા લાયક કઈ કઈ જગ્યાઓ આવેલી છે. મિત્રો, આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો ત્યાંથી જ આપણી પોલો ફોરેસ્ટની જર્ની શરૂ થવાની. અને અહીંયા જે તમે જોઈ રહ્યા છો થોડા ઘણા નાસ્તાના સ્ટોલ આવેલા છે, ત્યાં નાસ્તામાં તમને આલુ પરોઠા અને મેગી મળી રહેશે. જેમાં આલુ પરોઠાનો ચાર્જ 70 રૂપિયા લેવામાં આવે છે અને મેગીનો એક બાઉલનો ચાર્જ 50 રૂપિયા લેવામાં આવે છે. અને અહીંયાથી જે આપણી જર્ની શરૂ કરવાની છે તે આપણે દરેક જગ્યાએ ચાલતા જ ફરવાનું થશે અને થોડું ઘણું ટ્રેકિંગ જેવું પણ આપણે કરવાનું થશે. તો અંદર આપણે કોઈ પણ પ્રકારનો નાસ્તો કે જમવાની વ્યવસ્થા મળશે નહીં, જેથી જે પણ આપણે નાસ્તો અથવા તો જમવું હોય તે આ જગ્યાએથી જ આપણે નાસ્તો અને જમીન આગળ વધવાનું હશે. શરૂઆત કરતાં પહેલાં આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદર નાસ્તાની અને પીવાના પાણીની કોઈ પણ પ્રકારની સુવિધા નથી, જેથી આપણે નાસ્તો પાણી અહીંયા જ કરી લેવાનું છે અને પીવાના પાણીની એક બોટલ અવશ્ય આપણે સાથે લઈને જવાનું છે. તો મિત્રો, જ્યાંથી આપણી જર્નીની શરૂઆત થાય છે તે જગ્યાનું નામ છે સન ટેમ્પલ. તો મિત્રો, આપણે જે રિક્ષામાં આવ્યો તે રિક્ષાવાળા પણ આપણને આ જગ્યાએ ડ્રોપ કરશે, જે આપણે નાસ્તો કર્યો હતો તે જગ્યાનું નામ છે સન ટેમ્પલ. તો મિત્રો, આ સન ટેમ્પલથી જ્યારે આપણે આપણી જર્નીની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં અહીંયા આવેલી આપણને રિવર એટલે કે આ નદી જોવા મળશે. હજુ અહીંયા બહુ બધો વરસાદ થયો નથી એટલે આ નદી હજુ ઓવરફ્લો થઈ નથી. નહીં તો આ નદી ઓવરફ્લો થાય ત્યારે આ જે ચાલવાનો રસ્તો છે તેના ઉપરથી આનું પાણી વહેતું હોય છે અને અહીંયા ઘણા બધા લોકો નાહતા હોય છે અને એન્જોય કરતા હોય છે. અને આ જગ્યા ફોટોગ્રાફી કરવા માટે અને પ્રી વેડિંગ માટે લોકોમાં ખૂબ જ પોપ્યુલર જગ્યા છે. આ પોલો ફોરેસ્ટના અંદરના ડીપ ભાગમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારના અહીંયા વન્ય પ્રાણીઓ વસેલા હોય છે તો તેની માહિતી પણ આપણને અહીંયા આપવામાં આવેલી હોય છે. મિત્રો, આ પોલો ફોરેસ્ટમાં જે આપણે રિવર જોઈ તે રિવરથી આગળ વધતા સામે આપણને આવું ગેટ જોવા મળશે. આ ગેટની અંદરથી ફોરેસ્ટમાં એટલે કે જંગલમાં જવાનો રસ્તો પડે છે. તો મિત્રો, હવે તમે અને હું આપણે સાથે મળીને આ ફોરેસ્ટમાં જઈએ અને અહીંયા આવેલી કુદરતી સૌંદર્ય અને એડવેન્ચરથી ભરપૂર જગ્યાનો આનંદ લઈએ. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો તે પોલો ફોરેસ્ટમાં આવેલું એક પૌરાણિક જૈન મંદિર છે. આ પણ ખૂબ જ સરસ જોવાલાયક જગ્યા છે, પરંતુ હાલ આનું સમારકામ ચાલતું હોવાને કારણે યાત્રિકો માટે થોડા સમય પૂરતું આ જગ્યા બંધ રાખવામાં આવી છે. તો મિત્રો, ત્યાંથી હવે આગળ વધતા ગાઢ જંગલની અંદર જવાને કારણે રસ્તા ઉપર ખોવાઈ જવાના ચાન્સીસ ખૂબ વધારે રહેતા હોય છે. એટલે મોસ્ટ ઓફ અહીંયા જે પર્યટકો આવતા હોય છે, ગ્રુપમાં આવતા હોય અથવા તો ફેમિલી સાથે આવતા હોય, તે લોકો અહીંયા ગાઈડ કરતા જ હોય છે. આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો તે અમારા ગાઈડ જ છે. આ ભાઈ અમને રસ્તાઓ બતાવશે જંગલની અંદર જવાનો અને અલગ અલગ નાની મોટી એડવેન્ચર એક્ટિવિટી કરવા માટેની પણ જે જગ્યા છે, ટ્રેકિંગ જેવી જગ્યા છે અને જોવાલાયક જગ્યા છે તે બધાનો પરિચય પણ કરાવશે અને તેના ઇતિહાસ વિશે પણ થોડી ઘણી વાતો કરશે. મિત્રો, આ પોલો ફોરેસ્ટમાં આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ આપણને આવા નાના નાના સાંકડા રસ્તાઓ મળશે.
કેમ કે આગળ જતા જતા આપણે જંગલની અંદર કોઈ પણ પ્રકારના સારા રસ્તા બનાવવા અશક્ય હોવાને કારણે અને એડવેન્ચર પાર્ક હોવાને કારણે અહીંયા તમને સારા રસ્તા મળશે નહીં. તો આવા બધા રસ્તાઓમાંથી જ આગળ વધતા વધતા આપણે જંગલોની અંદર નાની મોટી જે પણ જોવાલાયક જગ્યા આવેલી છે એ બધી આપણે ફરવાની છે. અને ઉપરથી આપણે પહોંચ્યા પછી આજે તમે પોલો ફોરેસ્ટનો જે નજારો જોઈ રહ્યા છો, નાના મોટા ડુંગરોની વચ્ચે બનેલું આવ્યું પોલો ફોરેસ્ટ, અને આજુબાજુની જે કુદરતી સૌંદર્ય હતી ભરપૂર આ જગ્યા તમે જોઈ શકો છો, અતિલી મનમોહક લાગે છે. મિત્રો, પોલો ફોરેસ્ટની આટલી જગ્યા તો જોયા પછી તમને એટલો તો અંદાજો આવી જ ગયો હશે કે આ જગ્યાએ અંદર ગયા પછી તમને કોઈ પણ પ્રકારના ખાવા પીવાની સગવડ મળશે નહીં. તો એના માટે તમારે એડવાન્સમાં તમારી સાથે કેરી બેગ લઈને આવવાની રહેશે, જેની અંદર તમારે નાસ્તો પાણી કરવો હોય તો એ બધી સુવિધા તમારે તમારી જાતે કરવી પડશે. મિત્રો, પોલો ફોરેસ્ટ જંગલી વિસ્તારની સાથે સાથે પર્વતીય વિસ્તાર પણ છે. અહીંયા ઘણા બધા નાના મોટા પર્વતો એટલે કે ડુંગરો આવેલા છે, એટલે અહીંયાના રસ્તા તમને ટ્રેકિંગનો અનુભવ કરાવશે. એટલે ટ્રેકિંગ લવર, એડવેન્ચર લવરો માટે તો આ જગ્યા ખૂબ જ સરસ છે. હવે આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો, આ બધા રસ્તામાં આપણે પસાર કરીને આપણે ગાઈડની સલાહ મુજબ જ આ રસ્તા ઉપર ચાલીએ છીએ. અહીંયા ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. અને આ રસ્તો ક્રોસ કરીને આગળ આપણને એક ડેમ જોવા મળશે. ત્યાં અત્યારે વરસાદને કારણે સારું એવું પાણી ભરાયેલું છે અને લોકો ત્યાં નાતા પણ હોય છે. તો આપણે પણ એ જગ્યાએ જઈએ અને એ જગ્યાની માહિતી આપણે લઈએ. મિત્રો, આ રસ્તા જોઈને તો તમને એટલો તો અંદાજો આવી જ ગયો હશે કે ટ્રેકિંગ લવરો માટે તો આ જગ્યા ખૂબ જ સરસ છે, પરંતુ સાથે સાથે બીજા સામાન્ય લોકોને, જે લોકોને ટ્રેકિંગ ઓછું પસંદ હોય તે લોકો માટે પણ આ જગ્યા ખૂબ જ સરસ છે. એનું કારણ એ છે કે ચોમાસું આવતા જ વરસાદને કારણે આ જગ્યા સોળે કડાએ ખીલી જાય છે અને આનું કુદરતી સૌંદર્ય એટલું બધું ખીલી જાય છે કે ના પૂછો વાત. મિત્રો, એડવેન્ચરથી ભરપૂર અને રોમાંચક સાથે સાથે કુદરતી તેના સૌંદર્યથી શણગારેલી આ જગ્યા ગુજરાતમાં હોવી એ આપણા ગુજરાતીઓ માટે ખૂબ જ સૌભાગ્યપૂર્ણ વાત કહેવાય. મિત્રો, આ એડવેન્ચર અને ટ્રેકિંગ જેવો રસ્તો પસાર કરીને ફાઇનલી હવે આપણે આ ડેમ આગળ પહોંચી ગયા છીએ. તો મિત્રો, આ તમે ડેમ જોઈ શકો છો કે આ એક ચેક ડેમ બનાવવામાં આવેલું છે, જ્યાં એક બાજુ વરસાદનું પાણી ભરાય છે અને તે ઓવરફ્લો થઈને એક ઝરના રૂપે આ પાણી નીચે વહે છે. અહીંયા આવેલા ડેમના કારણે જે પાણી ચોમાસાના વરસાદનું અહીંયા ભરાય છે તે પાણી આ જગ્યાને કેટલી સુંદર અને નયનરમ્ય બનાવે છે તે તમે જોઈ શકો છો. મિત્રો, આ ડેમ ઉપરથી જે પાણી પસાર થઈ રહ્યું છે તે ખૂબ જ ચોખ્ખું અને ખૂબ જ સ્વચ્છ છે, એટલે અહીંયા નાહવા માટે તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. અહીંયા પાણી સ્વચ્છ અને ચોખ્ખું હોવાને કારણે તમને અહીંયા નાહવાની ખૂબ જ મજા પડશે, એટલે ભવિષ્યમાં પણ તમે ગમે ત્યારે આ જગ્યાની મુલાકાત લો તો તમે નાહવા માટેનો સામાન કેરી બેગમાં કેરી કરીને લેતા આવજો અને આ જગ્યાએ નાહવાનો લાવો ખિસ્સા નહીં. અને આ જગ્યા એટલી સુંદર છે કે આ જગ્યાએ નાહવાની સાથે સાથે તમે અહીંયા ફોટોગ્રાફી કરવાનું પણ શીખતા નહીં. મિત્રો, પોળો ફોરેસ્ટમાં આવી આ જગ્યાની મુલાકાત લીધા પછી આજે મને હવે એ ખબર પડી કે ચોમાસામાં ગુજરાતીઓ માટે આ જગ્યા આટલી બધી ફેમસ કેમ છે અને ગુજરાતી દર ચોમાસામાં એક વખત આ પોળો ફોરેસ્ટની મુલાકાત કેમ લે છે. કારણ કે કુદરતના સાનિધ્યમાં આવેલી આટલી સુંદર જગ્યાની મુલાકાત લેવાનું આપણે આપણા મનને અડકી રાખી શકીએ જ નહીં. મિત્રો, આ જગ્યાએ જે તમને આ બધું કુદરતી સૌંદર્ય જોવા મળે છે, આ પાણીનો ઝરણા પર તમને જોવા મળ્યા, તે બધું ચોમાસામાં જ તમને જોવા મળશે. એટલે કે આ પોલો ફોરેસ્ટની મુલાકાત લેવા માટેનો સૌથી ઉત્તમ સમય આ ચોમાસાની સિઝન જ છે. બાકી બીજી કોઈ સિઝનમાં તમને આવશો તો આટલું બધું તમને કુદરતી સૌંદર્યનો આનંદ મળશે નહીં, ફક્ત ટ્રેકિંગનો આનંદ તમને મળશે. અને બીજી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ચોમાસાની સિઝનમાં આ જગ્યાની મુલાકાતે તમે આવો તો ગમે ત્યારે તમારે વરસાદનો સામનો કરવો પડી શકે તેમ છે, જેના કારણે તમે તમારી સાથે એક છત્રી અથવા તો રેઇનકોટ ખાસ ભૂલ્યા વગર લેતા આવજો. મિત્રો, આજે આપણે ડેમ જોયો કે ડેમના ઉપરના રસ્તા ઉપરથી જ આપણે આગળ વધવાનું રહેશે. હવે આગળનું આપણે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર પહોંચવા માટે આ જગ્યાએથી આપણે આગળ વધવું પડશે. આ ડેમ વટ્યા પછી આગળ આપણને આવો બીજો જ નાનો ટ્રેકિંગ જેવા રસ્તા મળશે, જે પર્વતીય વિસ્તાર ઉપરથી આપણે પસાર થઈને હવે નીચે ઉતરીને આપણે આગળના ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનું રહેશે. મિત્રો, હવે આપણે આ પોલો ફોરેસ્ટનું નેક્સ્ટ અને લાસ્ટ ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ, જે છે શિવશક્તિ મંદિર. આ મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે શિવશક્તિ મંદિર છે. ઘણા વર્ષો પહેલાં અહીંયા આ શિવશક્તિ મંદિરની સ્થાપના કરવામાં આવેલી હતી.
પરંતુ સમય વિતતા મંદિરની કાળજી ન લેતા અને સમારકામ સમયાંતરે ન કરાવતા અત્યારે હાલ આ મંદિર આપણને ખંડેર રૂપે જોવા મળે છે. અત્યારે આ શિવશક્તિ મંદિર ભલે ખંડેર થઈ ગયું હોય, તેમ છતાં આ મંદિરનો ઘણો એવો સારો એવો ભાગ આજની તારીખે બચેલો જોવા મળે છે, જે પર્યટકોને ઘણો એવો આકર્ષિત કરે છે. અહીંયા ઘણા બધા પર્યટકો આવે છે અને આ મંદિરની મુલાકાત અવશ્ય લે છે. આ પૂર્વ પરેશની છેલ્લી જગ્યા શિવશક્તિ મંદિરની મુલાકાત લીધા પછી હવે આપણે પરત ફરી રહ્યા છીએ અને પરત ફરવા માટે આપણે બોલફંડને પાછો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી તે જગ્યાએ આપણે પહોંચવાનું રહેશે. તો મિત્રો, ગુજરાતમાં આવેલી ચોમાસામાં ફરવા લાયક જગ્યાની સૌથી બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય તો એ આ છે પોલો ફોરેસ્ટ. તો મિત્રો, હજુ સુધી તમે આ પોલો ફોરેસ્ટની મુલાકાત ના લીધી હોય તો એક વખત તો આ પોલો ફોરેસ્ટની મુલાકાત અવશ્ય લેજો. તો મિત્રો, પોલો ફોરેસ્ટની તમામ માહિતી આપતો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટમાં અવશ્ય કહેજો અને વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો મિત્રો, ફરી મળીશું આવી જવાની જગ્યાની માહિતીથી ભરપૂર વિડીયો સાથે. જય હિન્દ.